નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું મુક્તિ ભારતી આપનું સ્વાગત કરું છું. હવે પાઠ 21 આપણે સ્વાધ્યાય શીખવાનું છે, બરાબર? આપણે શબ્દાર્થ જોયા, ગુજરાતી જોયું, હવે સ્વાધ્યાય શીખવાનું છે. તો હવે આપણે સૂચના બધી હિન્દીમાં વાંચીશું, ગુજરાતીમાં હું તમને સમજાવીશ. હવે સ્વાધ્યાય, નીચે દિયે હુએ હિન્દી શબ્દો કે લિયે ગુજરાતી શબ્દ લિખો. નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દ લખો. એટલે શું કરવાનું છે? હિન્દી શબ્દનું ગુજરાતી કરવાનું છે, બરાબર? તમે પેજ નંબર 45 પર સ્વાધ્યાય ખોલો. મેં જે જવાબ લખ્યા છે તમારે દ્વિતીય લાઈનની નીચે લખવાના છે. અને બધાને ખાસ સૂચના કે હિન્દીમાં હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નથી, ગુજરાતીની જેમ લખી નાખવાનું નથી. એની જેમ જેટલો શબ્દ હોય એટલી લીટી કરવાની છે, આખી લીટી પણ નથી કરી નાખવાની. શબ્દ શબ્દની જે માત્રા હોય એ કરવાની છે, ભૂલ કર્યા વગર ગુજરાતીની લખી નાખવાનું નથી. અક્ષર હિન્દીનો અને માત્ર લીટો નહીં કરવાનો, માત્રા નહીં કરવાની, તો એવું ચાલે નહીં, બરાબર? એટલે ધ્યાન દઈને બધા હિન્દી લખતા શીખો, ઘણો બધો સમય છે, તો વારંવાર જુઓ અને સમજો. તો ચાલો વિડીયો ચારમાં આપણે જોઈએ કે આપણે આ ગુજરાતી કરવાનું છે. તો ગુજરાતીમાં લીટો નહીં કરતા, બરાબર? મારે તમને ખાસ સમજાવવું પડે કે ભાઈ તમે હિન્દી પૂછ્યું હોય તો હિન્દીનો લીટો કરવાનો. તો ચાલો બોર્ડમાંથી જોઈ જોઈને એના પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે સ્વાની અંદર, અને શબ્દનું ગુજરાતી પણ લખવાનું છે. તો ચાલો આપણે શબ્દાર્થ થયો કે મેં બોલાવી, તો શું છે? ફટાફટ ઉપર શબ્દાર્થમાં જોઈ બોલી જાઓ, વાહની અને પ્રિય, બરાબર? છોકરા પેલા હોય નીચે લખતા હોય ઉપરથી જોઈ બોલી છે, એમ કરીને આપણી આવડત ખીલે કે આપણે થાય કે નહીં મને એ શબ્દ આવડી જશે. પછી અમુકો એટલે અમે, પઢના એટલે ભણવું, ચા એટલે શોક અને પ્રેમ, ફૂલવાડી એટલે ફૂલવાડી, અને યહ એટલે આ. જો આમાં ગુજરાતી છે એટલે માથે કઈ કરવાનું નથી લીધો, બરાબર? બધું સમજી વિચારી વ્યવસ્થિત લખજો. હવે બીજો પ્રશ્ન છે, નીચે પૂછેલો એ પ્રશ્ન કે ઉત્તર લખો. નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન શું છે? હિન્દી દેશની કેસરી ભાષા છે. તો હિન્દી દેશ દુલારી ભાષા એ આ પ્રશ્ન પૂછ્યો છે. તો જો પ્રશ્નાર્થ ચિહ્ન છે, આપણે વાક્ય પૂરું થાય કે આવી રીતના હિન્દીનું પુનર્જ્ઞાન કરવાનું છે, એની હારો હાર જ લીટો થવો જોઈએ. આખે આખો જેવી લીટી હોય એટલો આખો નથી કરી નાખવાનો, બરાબર? પછી બીજું, લોગ હિન્દી કો કેસે પઢતે હૈ. લોગ હિન્દી કો બડે ચાવ સે પઢતે હૈ. પછી ત્રીજું, હિન્દી ભાષા ક્યા કામ કરતી હૈ. તો જો હિન્દી ભાષા ભારત કો એક બનાતી હૈ. તમને હિન્દી લખતા વાંચતા આવડવું ખૂબ જરૂરી છે. ધ્યાન દઈ કકો ગુજરાતી શબ્દનું ગુજરાતી ખાસ કરજો, અને અક્ષર સારા કરવા પ્રયત્ન કરજો. આજે લખાયું નહીં, ધીમે ધીમે પણ કેવું લખવાનું સાચું રસવાઈ દેખાય કે ભૂલ ન થાય છે. જો હિન્દી આ રસવાઈ દીર્ઘ રસવાળો દીર્ઘાવાળો જ્યાં હોય ત્યાં રસવાળો દીર્ઘાવાળો જ્યાં હોય દીર્ઘાવાળો, બરાબર ને? એવી રીતે આપણે જોડણી પણ સાચી લખવાની છે, બરાબર? તો અહીંયા પાઠ નંબર 21 અને પેજ નંબર 45 પૂર્ણ થયું. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે 22મો પાઠ શીખીશું. થેન્ક યુ.